ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા ઘરે મજામાં હશો વેલકમ ટુ ફનલન હોમ લર્નિંગ કિડ્સ મેં તમને પાર્ટ વનમાં મૂળાક્ષરો વિશે સમજ આપી હતી એમથી ક્યુ એ તમે ઘરે લખી હશે ને ઇંગ્લિશની નોટમાં ઓકે તો આજે હવે એમાં આપણે પાર્ટ ટુ જોઈશું તો કિડ્સ એમ ફોર મેંગો તો તમને મેં પાર્ટ વનમાં શીખવાડ્યું હતું કે એમ કેવી રીતના લખાય તો આજે તમને હું એમ એ કેપિટલ એમ છે તો આપણે કેપિટલ એમ કેવી રીતે લખીશું તો એ તમારે ઇંગ્લિશની નોટબુકમાં તમારે એ એમ આ પ્રમાણે લખવાનો છે કે જેમ કે તમારી ત્રણ લાઈનની નોટબુક છે તો એ તમારે આ ત્રણ લાઇનોમાં જેમ તમને અહીંયા દેખાય છે એ પ્રમાણે રેડથી બ્લૂ લાઇન સુધીમાં જ તમારે આ કેપિટલ એમ લખવાનો છે એ બ્લૂ લાઇનની નીચે જવો ના જોઈએ આ પ્રમાણે તમારે ત્રણ લાઈનોમાં કેપિટલ એમ લખવાનો છે ઇંગ્લિશની નોટમાં પછી આવશે સ્મોલ એમ તો સ્મોલ એમ પણ તમારે એ પ્રમાણે બ્લૂ લાઇનોમાં આ તમને જે બે બ્લુ લાઇન દેખાય છે એમાં તમારે આ પ્રમાણે લખવાનો છે યાદ રાખજો કે સ્મોલ એમ લાઈનની ઉપર કે લાઈનની નીચે લખાવવો જોઈએ નહીં આ પ્રમાણે જ બે લાઈનોમાં લખાવખવો જોઈએ એમ પછી આવશે એન તો એન પણ તમારે કેપિટલ છે તો એ પ્રમાણે એ લાલ લીટીથી બ્લુ લીટી સુધી આ પ્રમાણે લખવાનો છે એન ફોર નેટ થાય નેસ્ટ થાય એન ફોર નોઝ થાય સ્મોલ એન સ્મોલ એન પણ તમે કેવી રીતના લખશો કેડ્સ તો સ્મોલ એનમાં તમારે બે બ્લુ લીટીમાં એક લાકડી કરવાની છે અને બીજી લાકડી વાળેલી આ પ્રમાણે કરવાની છે તો ધ્યાનમાં રહ્યો કે સ્મોલ એન એ બે લાઇનોમાં જ લખાશે આ તમારે ઇંગ્લિશની નોટમાં આ પ્રમાણે ચાર લીટીવાળી એક નોટ બનાવવાની છે અને ચાર લીટીવાળી નોટમાં આ પ્રમાણે તમારે કેપિટલ એન અને સ્મોલ એન લખવાનો છે એન પછી આપણે જોઈશું ઓ તો કેપિટલ ઓ આવશે આ પ્રમાણે ત્રણ લીટીમાં ધ્યાન રાખજો કે કેપિટલ ઓ ત્રણ લીટીઓમાં લખવાનો છે આઈડલની બુક અને ઇંગ્લિશની નોટમાં અને સ્મોલ ઓ આવશે બે લાઈનોમાં આ પ્રમાણે તમારે બે લાઈનમાં સ્મોલ ઓ લખવાનો છે ઓ પછી પી પી કેવી રીતના લખાશે પી ફોર પેરટ પી ફોર પપાયા તો એ બી ત્રણ લાઈનોમાં આવશે અને સ્મોલ પી સ્મોલ પી આવશે બ્લ્યુ લીટીની નીચેની લાઇનમાં એ તમારે કેવી રીતના લખાશે તો બ્લૂ લીટીની નીચે આમ કરો અને અડધું ગોળ કરો આ પ્રમાણે તમારે દરેકમાં સ્મોલ પી લખવાનો છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ કેપિટલ અક્ષર ત્રણ લીટીમાં અને સ્મોલ અક્ષર એ લાઈનમાં લખાય છે જેમ કે અહીંયા ક્યુ છે એ પણ ત્રણ લાઇનમાં લખવામાં આવશે ક્યુ ફોર ક્વીલ ઓકે આગળ જોઈશું સ્મોલ કી ક્યુ તો સ્મોલ ક્યુ કેવી રીતના આવશે કે એ બી બ્લૂ લાઇનથી રેડ લાઇન સુધીમાં આ પ્રમાણે લખાશે રાઈટ એ તમારે બ્લૂથી નીચેની લાઇન સુધીમાં અડાડવાનું છે અને આમ ઉપર લઈ જવાનું છે તો તમને ખબર પડી હશે સ્કેટ્સ કે તમારે આ પ્રમાણે જ ઇંગ્લિશની નોટમાં અને આઇડલની વર્કબુકમાં એમથી ક્યુ સુધી લખવાનું છે એ તમારું હોમવર્ક છે તો એ પ્રમાણે તમારું આ આઈડલની વર્કબુક ક્યુ સુધી લખાવી જોઈએ રાઈટ આગળ આપણે ક્યુ પછીનો અભ્યાસ કરીશું ત્યાં સુધી તમારે ઘરે આનું રિવિઝન કરવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે ત્યાં સુધી આવજો